नमस्कार मित्रों, श्री सारस्वत विद्यालय रातावापी आप सबनु हार्दिक स्वागत करे छे। हूँ विशेष गोस्वामी। आज धोरण 12 जीव विज्ञान में प्रकरण नंबर 6 आनुवंशिकता आणवीय आधार नी अंदर ह्यूमन जीनोम प्रोजेक्ट विषे चर्चा करीश। ह्यूमन जीनोम प्रोजेक्ट विषे आपणे ऑलरेडी घणी बधी चर्चा करी लीधी छे आना पहेलाना पार्टनी अंदर। आजे आपणे एनो ज एक बीजो महत्वनो तबक्को मुद्दो ह्यूमन जीनोमना विशिष्ट लक्षणों विषे चर्चा करीशुं। मित्रों, आ एक्जामनी अंदर परीक्षा में पूछाय छे ह्यूमन जीनोमना विशिष्ट लक्षणों जणाव। 3 मार्कनी अंदर पूछवाना पूरेपूरा चांसेस छे, 4 मार्कमां पण पूछाई शके, बराबर छे। एटले आ महत्वनो प्रश्न छे, महत्वनो टॉपिक छे, आपणे ध्यान आपीशुं। तो ह्यूमन जीनोम प्रोजेक्ट विषे आपणे घणी बधी चर्चा करी लीधी, एना विषे घणी बधी माहितીઓ મેળવી લીધી। તો એનો વિશિષ્ટ લક્ષણો કયા કયા છે, તો કઈ કઈ વસ્તુઓ શોધાઈ જાણવા મળી એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જે મનુષ્યની અંદર બેઝ જોડની સંખ્યા કેટલી મળી, તો 3164.7 મિલિયન બેઝ પેર જોવા મળ્યા। આંકડો તમારે યાદ રાખવાનો રહ્યો, બરાબર છે। 3164.7 મિલિયન બેઝ પેર જોવા મળ્યા। જનીન, પહેલાં આપણે ચર્ચા કરીશું કેટલા જનીનો હતા। તો જ્યારે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે લગભગ 80,000 થી 140,000 જેટલા જનીનો હોવા જોઈએ। રંગસૂત્રો કેટલા છે? 23। તો 23 રંગસૂત્રો ઉપર જનીનોની સંખ્યા લગભગ આટલી હોવી જોઈએ, 80,000 જનીનથી લઈને 140,000 જેટલા જનીનો હોવા જોઈએ। પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ થયો ત્યારે 30,000 જેટલા જનીનો શોધાયા। તો જનીનોની સંખ્યા કેટલી છે? 30,000। કેટલી છે? 30,000 જેટલા જનીનો શોધાયા। તો વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યના વૈજ્ઞાનિકો બનવા માટે તમારી પાસે તક છે, નવા જનીનો શોધી કાઢો, બરાબર છે, કે જેનું મહત્ત્વ, ખૂબ મહત્ત્વ હોય મનુષ્યની અંદર, અને મનુષ્યની અંદર વિવિધ જે કાર્યો થાય છે એને લગતું કંઈક મહત્ત્વનું કાર્ય ધરાવતું જનીન તમે શોધી કાઢો તો વૈજ્ઞાનિક બની શકો। તો જનીનની સંખ્યા કેટલી શોધાઈ? 30,000 જેટલી શોધાઈ। અંદાજિત કેટલી હોવી જોઈતી હતી, એટલે કે ધારણા કેટલી હતી? તો 80,000 થી 140,000। ઓકે, એટલે કે આ રંગસૂત્ર છે, એ રંગસૂત્ર ઉપર કંઈક જનીનો, તો ભાઈ આ જનીનો છે, અહીંયા જનીનો છે, અહીંયા અમે 3 બતાવ્યા એવા, અહીં બધા રંગસૂત્રો લઈ લઈએ, 23 રંગસૂત્રો લઈ લઈએ, તો એના ઉપર કેટલા મળી આપણને? 30,000 જેટલા જનીન જે છે, જનીનમાં સરેરાશ 3,000 જેટલા બેઝ હાજર હોય, સરેરાશ કેટલા? 3,000 બેઝ, બરાબર છે। એટલે કે એક જનીન છે કેટલા બેઝનો બનેલો હોવો જોઈએ? ઈ જી જી સી ટી જી, 1 2 3 4 5 6, આવા 6, એટલે આપણે 10 બતાવી દઈએ, ટી ટી જી સી, આ 10 છે, એવા કેટલા હોય? 3,000 જેટલા બેઝ, સરેરાશની વાત કરી છે, બરાબર। એ લોકોએ જેટલા જનીનો હતા 30,000 જનીનો, બરાબર, અને એ 30,000 જનીનોની અંદર ટોટલ એમને કેટલા બેઝ મળ્યા, બરાબર, ઉદાહરણ તરીકે 1,000,000 બેઝ મળ્યા હોય, બરાબર છે, અથવા 10,000 બેઝ મળ્યા હોય અને જનીનો આપણી પાસે 10 છે, તો એવરેજ એક જનીનમાં બેઝ કેટલા? તો લગભગ 1,000 જેટલા હોય। આવી રીતે લોકોએ ગણતરી કરી તો એમને આવું મળ્યું। એનો મતલબ એવો નથી કે દરેક જનીન 3,000 બેઝનો જ બનેલો છે, કેટલાક જનીન છે એ ખૂબ ઓછા બેઝનો બી બનેલો હોય, કેટલાક જનીન છે એ ખૂબ વધારે, મતલબ કે લાખોની સંખ્યામાં બેઝ એની અંદર હોય એવું પણ જોવા મળે। એટલે જરૂરી નથી કે બધા જ જનીનો 3,000 બેઝના જ બનેલા છે, આ તો એક સરેરાશ કાઢ્યો કે સરેરાશ 3,000 બેઝનો જનીન હોય, જનીનની અંદર બેઝની સંખ્યા 3,000 હોય, બરાબર। તો અહીંયા એના વિશે માહિતી બી આપી છે। આકારની વાત કરીએ તો એ આકારમાં પણ અત્યંત ભિન્નતા, વિભિન્નતા દર્શાવે છે, અને સૌથી મોટો જનીન, આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુઆમાંથી પૂછાઈ શકાય તમને, સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે, બરાબર, ડિસ્ટ્રોફિન જનીન। તમે વિચાર કરો કે એ જનીનની અંદર બેઝ કેટલા છે, આપણે કીધું સરેરાશ 3,000, જો અહીંયા બેઝ કેટલા છે? 2.4 મિલિયન બેઝ, 24,00,000 બેઝ આવેલા છે,
એની અંદર એટલો મોટો, સૌથી મોટામાં મોટો મનુષ્યનો જનીન, ડિસ્ટ્રોફિન જનીન. આ જે ડિસ્ટ્રોફિન જનીન છે એ જનીન કયો પ્રોટીન ઉત્પન્ન કરે? તો ડિસ્ટ્રોફિન જનીન પ્રોટીન ઉત્પન્ન કરે. કયો? ડિસ્ટ્રોફિન પ્રોટીન. આ જે જનીન છે એ એક્સ રંગસૂત્ર ઉપર હાજર છે. કયા? એક્સ રંગસૂત્ર. યાદ રાખજો, વધારાની માહિતી છે. એક્સ રંગસૂત્ર ઉપર, એક્સ રંગસૂત્રના જે નાની ભુજા છે એના ઉપર આ જનીન હાજર છે અને તે ડિસ્ટ્રોફિન પ્રોટીન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ ડિસ્ટ્રોફિન પ્રોટીન મદદ કરશે આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓના પ્રોટીનના જોડાણમાં મદદ કરે છે. અને આ ડિસ્ટ્રોફિન પ્રોટીન છે એ કંકાલ સ્નાયુ અને હૃદ સ્નાયુમાં ખાસ જોવા મળે છે, બરાબર. અને હલનચલનની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આ જનીનની અંદર ખામી હોય તો પછી મસલ ડિસ્ટ્રોફી કરીને એક નામ આવ્યો હતો, એક રોગ આવ્યો હતો, બરાબર. આવા રોગ થઈ શકે, શક્યતા હોય. એટલે આ જે જનીન છે મહત્ત્વનો છે આપણા શરીરની અંદર. અને તમે વિચાર કરો કે એ જનીનની અંદર બેઝ કેટલા છે? 2.4 મિલિયન જેટલા બેઝ અંદર હાજર હોય છે. જનીનની સંખ્યા વિશે આપણે ચર્ચા કરી લીધી છે. લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ બધા જ મનુષ્યમાં સમાન છે, હોવા જ જોઈએ, બરાબર છે. હું મનુષ્ય છું, મારી બાજુમાં એક બીજો મનુષ્યને તમે ઊભો રાખો, બરાબર. તમે મને ઓળખી કાઢશો, બંનેને ઓળખી કાઢશો, બરાબર છે, કે ભાઈ હું વિશેષ ગોસ્વામી જ છું કે આ રાજેશભાઈ જ છે, તમે ઓળખી કાઢશો તરત જ. પરંતુ અમારા બંનેની અંદર ઘણા બધા લક્ષણો સમાન જ છે. કેમ? કારણ કે અમે બંને મનુષ્ય છે. તો કેમ લક્ષણો સમાન છે? કારણ કે અમારામાં જે ન્યુક્લિયોટાઇડ્સ છે, ન્યુક્લિયોટાઇડ 99.9% તો લગભગ સરખા જ છે, બરાબર. તો દરેક મનુષ્યની અંદર લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ સમાન જ હોય છે. મારા શરીરની અંદર હિમોગ્લોબિન ઉત્પન્ન કરવા માટેનો જનીન અને કોઈ બીજા મનુષ્યની અંદર હિમોગ્લોબિન, સામાન્ય મનુષ્ય કે જેમાં મારી જેમ જ સામાન્ય હિમોગ્લોબિન ઉત્પન્ન થતો હોય, તો એની અંદર હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાનો જનીન બંનેમાં સમાન હશે, 100 એ 100%, બરાબર. એમાં એક પણ ન્યુક્લિયોટાઇડનો ફર્ક જોવા મળશે નહીં. તો આ સમાનતા છે. એટલે બધા જ મનુષ્યમાં લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ સમાન હોય છે. તમે કોઈ બીજી જાતિ લઈ લો, એ જાતિની અંદર પણ આટલી સમાનતા તમને જોવા મળશે. જનીનોના કાર્યો 50%, ઓકે, જનીનોના કાર્યો જે છે, જેટલા જનીનો શોધાયા એ જનીનોમાંથી ફક્ત 50% જનીનોના કાર્યો જ હજુ સુધી શોધાયા છે. કેટલા? 50%, બરાબર. અત્યાર સુધી જેટલા જનીનો છે એમાંથી 50% જનીનોના જ કાર્યો શોધાયા છે. જીનોમ, જીનોમની વાત કરીએ તો અહીં જે આખો જીનોમ છે, ભાઈ કેટલા બેઝ જોડીઓ છે? તો 3164.7 મિલિયન બેઝ પેર શોધાયા ને. એમાંથી એટલે કે બહુ લાંબો ડીએનએનો ટુકડો, આપણે લાંબો 2.2 મીટર લઈ લઈએ તો આ 2.2 મીટર લાંબો ડીએનએનો ટુકડો છે, એમાંથી પ્રોટીન માટેનું સંકેતન એટલે કે જનીન તરીકે આ મોટો ડીએનએ છે, અથવા તો આપણે જીનોમ કહીએ, આ જે જીનોમ છે મનુષ્યનો, એમાંથી ફક્ત 2% જીનોમ જ પ્રોટીન માટે સંકેતન કરે. less than 2% જીનોમ પ્રોટીન માટે સંકેતન કરે છે. એટલે કે આટલો જ ભાગ, બરાબર, આટલો ભાગ હશે, આટલો ભાગ હશે, બરાબર. આટલો જ ભાગ કઈ રીતે વર્તન કરે છે? તો જનીન તરીકે, અને તેમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો બાકીના શું છે? બાકીનો જે ભાગ છે, આ બધો ભાગ છે, શું છે? એ જનીન તરીકે વર્તન નહીં કરશે તો એ શું છે? ન્યુક્લિયોટાઇડ છે, બેઝ પેર છે ત્યાં, તો એ શું કરશે જોઈએ આપણે. તો અહીં બાકીનો જે ભાગ છે એ પુનરાવર્તિત ક્રમો તરીકે હોય. કેવા? પુનરાવર્તિત, એટલે કે રિપીટ થતા ક્રમો હોય. ઉદાહરણ તરીકે અહીંયા GAG, તો આ GAG વારંવાર પુનરાવર્તિત થયા કરતા હોય. GAG, બરાબર છે. આને પુનરાવર્તિત ક્રમો કહેવામાં આવે. ઓકે, આ ખૂબ ઉપયોગી છે મનુષ્યને ઓળખવા માટે, ખૂબ ઉપયોગી છે. આપણે ટૂંક સમયમાં સમજીશું એના વિશે. તો પુનરાવર્તિત ક્રમો હ્યુમન જીનોમનો મોટો ભાગ આવરી લે છે. આ પુનરાવર્તિત ક્રમો છે. ઉદાહરણ તરીકે એક નાનો ક્રમ બતાવ્યો, GAG, એવી રીતે પુનરાવર્તન થતું હશે એનું 100 વાર અથવા તો 1000 વાર.
आने पुनरावर्तित क्रमों कहेवामां आवे अने ते ह्यूमन जीनोमनो मोटो भाग आवरी ले छे। रंगसूत्रोनी रचनानी वात करिए तो आज पुनरावर्तित क्रमों छे, पुनरावर्तित क्रमों डीएनए में फैलायेल होय छे, बराबर छे। आ पुनरावर्तित क्रमों पुनरावर्तन 100 वार पण होय शके, 1000 वार पण होय शके अंदाजित, बराबर छे। ते सांकेतिक कार्यों में कोई संबंध, तेमनो सांकेतिक कार्यों साथे कोई संबंध नहीं, एटले के आ प्रोटीन संश्लेषण में भाग नहीं भजवता, जनीन तरीके वर्तन नहीं करता, तेनाथी रंगसूत्रनी, परंतु तेनाथी रंगसूत्रोनी संरचना, गतिकी अने विकास विषे जानकारी प्राप्त थाय छे। तेना विषे आना उपयोग थे, एटले के पुनरावर्तित क्रमों जे छे ए पुनरावर्तित क्रमोनी मदद थी आपणे रंगसूत्रोनी संरचना, रंगसूत्रोनी गतिकीय अने विकास विषे जानकारी प्राप्त करी शकीए। प्रथम रंगसूत्र, पहला नंबरनुं रंगसूत्र सौथी छेल्ले 2016 एनो जे बेस पेर छे, बेस पेरना क्रमोनी जानकारी प्राप्त थयेली, कारण के सौथी मोटा मोटो अथवा तो लांबामां लांबो ए जनीन रंगसूत्र छे। तो पहला नंबरनो जे रंगसूत्र छे नीट माटे इम्पोर्टंट छे, याद राखजो, आंकड़ा याद राखवाना छे। 2968 जनीनो एना ऊपर हाजर छे, केटला जनीनो, हो न्यूक्लियोटाइडनी वात नथी थती अहींया, जनीनो अहींया मैं 3 बतावा, एवा केटला हशे 2968 जेटला, 2968 जनीनो प्रथम रंगसूत्र पर हाजर छे। रंगसूत्रनुं कद पण वधारे छे, वाई रंगसूत्र છેલ્લા એક્સ વાય આવે તેમાં પણ સૌથી નાનું કયું છે, વાય રંગસૂત્ર। તો વાય રંગસૂત્ર છે, વાય રંગસૂત્ર ઉપર જનીનોની સંખ્યા કેટલી છે, 231 જેટલી છે, કેટલી છે, 231 જેટલા જનીનો હાજર હોય છે। કદ નાનું છે એટલે એની અંદર સ્વાભાવિક છે ડીએનએનો ટુકડો બી નાનો છે, એટલે સ્વાભાવિક છે એનામાં જનીનોની સંખ્યા પણ ઓછી હશે। સ્નિપ્સ, સ્નિપ્સ એટલે શું, NSNIPS મહત્વનું છે, સ્નિપ્સ વિશે ચર્ચા કરીએ। ચાલો, તો મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ, 1.4 મિલિયન જગ્યા એટલે કે 14 લાખ, 14 લાખ જેટલી જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત જોવા મળ્યો, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, સિંગલ એટલે એકલ, ન્યુક્લિયોટાઇડ એટલે કે બેઝ ડીએનએ, પોલિમોર્ફિઝમ એટલે કે તફાવત, બહુરૂપકતા જોવા મળીનો ખ્યાલ મેળવ્યો। હવે આ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો તમને એક, આપણે એક કામ કરીએ, 2 અથવા તો 3 અલગ અલગ વ્યક્તિઓ લઈએ, બરાબર છે। આ 3 એ 3 વ્યક્તિની અંદર આપણે જે બીજા નંબરનો રંગસૂત્ર છે, કયા નંબરનું, બીજા નંબરનું રંગસૂત્ર, બરાબર, તો અહીંયા લખું છું વ્યક્તિ 1 વ્યક્તિ 2 અને વ્યક્તિ 3, ઠીક, 3 વ્યક્તિઓ આપણે લીધા અને આ 3 એ 3 વ્યક્તિનો બીજા નંબરનું રંગસૂત્ર આપણે પકડીએ છીએ। અને આપણને ખબર છે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો જોડીમાં હોય, એટલે બીજા નંબરનું રંગસૂત્ર, બરાબર છે, અને એની બીજી જોડીમાંનું બીજું, બરાબર। ચાલો, તો એવી રીતે જોડી લીધી, ઓકે, ચાલો એના ઉપર આપણે હવે ક્રમો લખવાના છે। તો ક્રમો લખીશું, ઓકે, તો એ જી જી સી ટી એ જી સી સી જી, બરાબર, હવે આ બધું સમાન જ લખી દઈશું બધામાં, બરાબર। ચાલો, એ જી જી સી ટી એ જી સી સી જી, હવે સ્વાભાવિક છે અહીંયા સામે શું આવશે, એ છે એટલે અહીંયા ટી સી સી જી એ, ટી સી સી જી એ, ટી સી 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 જી એ, ટી સી સી જી એ, એવી રીતે આપણે બધા ઉપર લખી દઈએ છીએ, બરાબર। ઠીક, ચાલો અહીંયા ઉપર પણ લખી દઉં છું, એ જી જી સી ટી, એ જી જી સી ટી, એ જી જી સી ટી, એ જી જી સી ટી અને એ જી જી સી ટી, આ બધું સરખું જ છે બધામાં, બરાબર। અહીંયા પણ એ જી સી સી જી, એ જી સી સી જી,
ए जी सी सी जी બધા ઉપર આ જ વસ્તુ લખી દઈશ. કેમ બીજા નંબરનું રંગસૂત્ર છે બધામાં જ, અને મનુષ્યમાં 99.9% જેટલા ન્યુક્લિયોટાઇડ બધા જ મનુષ્યમાં સમાન જ છે, બરાબર. હવે આની સામે આના ઉપર જે પૂરક ક્રમ આવશે કયો આવશે? ટી સી જી જી સી, ટી સી જી જી સી, ટી સી જી જી સી. હવે અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, મેં એક જગ્યા ખાલી રાખી બધામાં, વચ્ચે થોડીક જગ્યા ખાલી રાખી. આ તો બધું સમાન જ છે, બરાબર. અને ત્રણ વ્યક્તિઓ આપણે લીધેલા છે, તો ત્રણે ત્રણ વ્યક્તિની અંદર જે બીજા નંબરનું રંગસૂત્ર છે એમાં આ સ્થાને તફાવત જોવા મળશે. ઉદાહરણ તરીકે તફાવતવાળું હું અલગ રંગથી બતાવું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. અહીંયા એ ટી જી સી, અહીંયા એ ટી એ ટી, અહીંયા જી સી, જી સી. ઓકે, તો તમે જોઈ શકો છો બધામાં આ રંગસૂત્રો, આ રંગસૂત્રો, આ રંગસૂત્રો, બધાના રંગસૂત્રોમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ એક સમાન છે. એ જી જી સી ટી વચ્ચે છોડીને એ જી સી સી જી બધાનો જો, એ જી જી સી ટી એક છોડીને એ જી સી સી જી, એટલે ઇનશોર્ટ બાકી બધું સમાન જ છે. ફરક કેટલો છે? બધા રંગસૂત્રોમાં એક બેઝ પેર એવો છે કે જે અહીં પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, બાકી બધું સમાન છે, બરાબર. અને શું કહેવામાં આવે? એકલ બેઝ ડીએનએ તફાવત, એટલે કે ડીએનએની અંદર બાકી બધું સમાન છે, આ એકલ બેઝ એવો છે કે જે દરેક વ્યક્તિમાં જુદો પડે છે. દરેક વ્યક્તિમાં શું પડે છે? જુદો પડે છે. અને શું કહેવામાં આવે? એકલ બેઝ ડીએનએ તફાવત. અને શું કહેવામાં આવે? એકલ બેઝ ડીએનએ તફાવત. બીજો એક શબ્દ આવશે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ, VNTR રિપીટ્સ S. એટલે શું? એ વસ્તુ અલગ છે, એની અંદર પર્ટિક્યુલર જે આપણે કીધું ને પુનરાવર્તિત ક્રમો, અહીંયા ચર્ચા કરી પુનરાવર્તિત ક્રમોની અંદર શું થાય, તો પુનરાવર્તિત ક્રમોની અંદર અહીં TCG છે તો વારંવાર TCG TCG જ આવ્યા કરશે, TCG TCG TCG, બરાબર છે. હવે આની અંદર TCG TCG 10 વાર રિપીટ થતું હોય, બરાબર. ઓકે, વ્યક્તિ બે લઈ લઈએ તો વ્યક્તિ બેમાં બીજા રંગસૂત્રો પર આ જે TCG છે એ 25 વાર રિપીટ થતું હોય, બરાબર છે. આની અંદર એ 50 વાર રિપીટ થતું હોય, તો આને વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ કહેવાય. આની મદદથી આપણે ભવિષ્યમાં પણ ચર્ચા કરીશું આના વિશે, આનો ઉપયોગ કરીશું ફિંગર પ્રિન્ટિંગમાં, એટલે હું આની સાથે જ એને દર્શાવી દઉં છું. બે વસ્તુ અલગ છે. અત્યારે જે વાત કરીએ એક સિંગલ બેઝ પેરમાં તફાવત મનુષ્યમાં જોવા મળે તો એને કહેવામાં આવે એકલ બેઝ ડીએનએ તફાવત, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, કે જેમાં એક જ ન્યુક્લિયોટાઇડમાં તફાવત છે મનુષ્યના જનીનોમાં અથવા તો ન્યુક્લિયોટાઇડમાં, બરાબર, બાકી બધું સેમ છે. અને બીજી એક ચર્ચા કરી રહ્યો છું VNTRS. VNTRS એટલે શું? તો અહીં કેટલાક ક્રમો એવા છે જે વારંવાર પુનરાવર્તિત થતા હોય. હવે TCG આમાં પણ પુનરાવર્તિત થાય છે, બીજા રંગસૂત્ર પણ વ્યક્તિ એકમાં, વ્યક્તિ બેમાં બી TCG પુનરાવર્તિત થતા હશે, બરાબર. પરંતુ એ પુનરાવર્તન ક્રમ જે છે, પુનરાવર્તન ક્રમની સંખ્યા અલગ હોય. આમાં 10 વાર પુનરાવર્તિત થતા હોય, આમાં 50 વાર થતા હશે, આમાં 100 વાર થતા હશે. તો આના દ્વારા બી આપણે વ્યક્તિને, એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ પાડી શકીએ, અને એને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કહેવાય, જે આપણે ટૂંક સમયમાં સમજીશું. તો તમે સમજી ગયા કે સ્નિપ્સ મનુષ્યમાં 14 લાખ જેટલી જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમનો ખ્યાલ મેળવ્યો વૈજ્ઞાનિકોએ, અને તેના પરથી તેઓએ રંગસૂત્રો ઉપર રોગ સાથે સંકળાયેલ ક્રમ ધરાવતી જગ્યા અને માનવ ઇતિહાસ વિશે તપાસ સાધી. એમણે આનો ઉપયોગ કર્યો અને એના ઉપયોગથી એમણે શેની માહિતી મળી? તો રંગસૂત્રો પર રોગ સાથે સંકળાયેલા જે ક્રમો છે એના વિશે માહિતી મેળવી, અને માનવ ઇતિહાસ વિશે પણ માહિતી મેળવી. એના વિશે આપણે વધારે સવિસ્તર સમજવાના નથી. આ થયું હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. એક્ઝામ પૂછી શકાય 3 માર્ક અથવા 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, આમાંથી નીટ માટે પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે, આંકડાઓ બધા યાદ રાખવાના છે આપણે. પ્રયોજન અને ભાવિ પડકાર,
પ્રયોજન અને ભાવિ પડકારો. તો ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારીઓ તથા સંશોધનથી આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહી. બરાબર, જૈવિક તંત્રને આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સિવાય પણ અહીં આ પ્રોજેક્ટની અંદર ઘણા બધા અન્ય સજીવો વિશે માહિતી મેળવી, એમના પણ જીનોમ રીડ કરવામાં આવ્યા, એના ક્રમો જાણવામાં આવ્યા, અને આના દ્વારા જૈવિક તંત્રને સમજવામાં સરળતા થઈ. આનુવંશિકતા વિશે જાણકારી મળી, રોગો વિશે જાણકારી મળી. આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો તથા રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. બરાબર, આ માહિતી મેળવવા માટે બી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે પણ જે સંસ્થાઓ હતી, પ્રાઇવેટ સેક્ટર હતું, આ બંનેએ મોટો ફાળો ભજવ્યો. એમના વિશેષજ્ઞો રચનાકારોએ પોતાની કુશળતા દર્શાવીના હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો, અને આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ઉપયોગ કરીને ભવિષ્યમાં પણ આપણે શું કહેવાય ઘણા બધા નવા સંશોધનો કરી શકીશું. હ્યુમન જીનોમ અનુક્રમોનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનોમાં મુખ્યત્વે નવા આયામોને સમાવેશ થઈ શક્યો. નવી નવી ધારણાઓ, નવી નવી શોધખોળો અહીં શરૂઆત થઈ. એક નવા જ વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરી બાયોઇન્ફોર્મેટિક્સ. બાયોઇન્ફોર્મેટિક્સનો ઉદ્ભવ થયો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયો ત્યાર પછી. પહેલા સંશોધન કરતા એક સમયે એક અથવા કેટલાક 5-6 જનીનોને એક સાથે અભ્યાસ કરી શકતો હતો. હવે એક સાથે ઘણા બધા જનીનોનો અભ્યાસ શક્ય બન્યો. સમગ્ર જીનોમ અનુક્રમો અને તેની તકનીકોને આધારે હવે વ્યાપક સ્તર અને ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં સહાયતા મળે છે. જનીનોને લગતા, આનુવંશિકતાને લગતા કોઈ પણ પ્રશ્નો છે એને હલ કરવામાં આવે ખૂબ જ સરળતા. ડેટાબેઝની અંદર તમે ટાઈપ કરશો કે આ જનીન ક્યાં છે એટલે તમને તરત જ બતાવી દેશે કે ઉદાહરણ તરીકે અહીંયા ડિસ્ટ્રોફિન જનીન છે. ડિસ્ટ્રોફિન જનીન તમે સર્ચ કરશો ડેટાબેઝની અંદર, તરત જ તમને દર્શાવી દેશે કે હા, એક્સ રંગસૂત્ર ઉપર છે, ટૂંકી ભુજા ઉપર હાજર છે, આ સ્થાન ઉપર હાજર છે, તરત જ તમને દર્શાવી દેશે. તો એને લગતા પ્રશ્નો પણ સરળતાથી હલ કરી શકાય. તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જ જનીનો વિશે અભ્યાસ કરી શકે. બરાબર, જીનોમની અંદર જેટલા પણ જનીનો છે, 30,000 જેટલા જનીનો શોધાયા છે, એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશી અથવા અંગ અથવા ગાંઠમાં, કોઈ વિશિષ્ટ પેશી અથવા અંગ અથવા તો ગાંઠમાં જોવા મળતા બધા જ પ્રત્યાંકનો અથવા તો જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું અથવા તો તે શક્ય બન્યું. આપણે પાચનની પ્રક્રિયા ભણી ગયા 11મા ધોરણની અંદર, અને આ 11મા ધોરણની અંદર જ્યારે પાચનની પ્રક્રિયા ભણ્યા ત્યારે જઠર જે છે, જઠરની અંદર કેવી રીતે જઠર રસ ઉત્પન્ન થાય, પાચનની પ્રક્રિયા કેવી રીતે થાય, તો પર્ટિક્યુલર એક અંગ લઈ લીધું જઠર. એ જઠરમાં જઠર રસ ઉત્પન્ન થાય તો એ જઠર રસ છે. જઠર રસમાં કયા કયા ઘટકો હોય તો આપણે ભણી ગયા છે, એક ઉત્સેચક હોય, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે કે પેપ્સિન, ત્યાર પછી એમાં HCL રસાયણ ઉત્પન્ન થાય અને શ્લેષ્મ ઉત્પન્ન થાય. હવે આ ત્રણે ત્રણ જે છે, ત્રણે ત્રણના કાર્યો પણ એકબીજા સાથે સંકળાયેલા છે. HCL જે છે, HCLનું કાર્ય શું છે, અમલીયતા બક્ષે, અને એના દ્વારા પેપ્સિન જે છે ખરેખર નિષ્ક્રિય સ્વરૂપે ઉત્પન્ન થયેલો છે, પેપ્સિનોજન, અને એનું સક્રિય સ્વરૂપમાં રૂપાંતરણ થશે HCLની હાજરીના લીધે. હવે આ પેપ્સિન જે છે, પેપ્સિન શું કરશે તો પ્રોટીનનું પાચન કરવાની શરૂઆત કરશે. હવે આ બંને HCL અને પેપ્સિન જે છે એ જઠરની દિવાલને નુકસાન પહોંચાડે એવા છે, એટલે જઠરની દિવાલને નુકસાન ન પહોંચે એનું રક્ષણ કરવા માટે શ્લેષ્મ ઉત્પન્ન થાય છે. તો આ બધું કોના દ્વારા થાય, નિયંત્રણ કોના દ્વારા થાય, ચોક્કસ જનીનો દ્વારા. તો એ જનીનો કેવી રીતે અભિવ્યક્ત થશે, એક પછી એક કેવી રીતે અભિવ્યક્ત થશે, જ્યારે ખોરાક દાખલ થાય ત્યારે જ HCL ઉત્પન્ન થાય, એસીઆઈ ઉત્પન્ન નથી થતું, કેવી રીતે નથી થતો, તો એ બધું જનીનો ક્યારે અભિવ્યક્ત થાય, ક્યારે નહીં થાય, સંયુક્ત રીતે કામ કેવી રીતે કરે, એ બધું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યાર પછી વધુ શક્ય બન્યો.
બરાબર છે. તો આ થયું પ્રયોજન અને ભાવિ પડકારો, બે માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર, તો ચોક્કસથી ધ્યાન આપવું. કેટલાક પ્રશ્નો લઈ લઈએ આપણે. પ્રશ્નો: હ્યુમન જીનોમ ખાલી જગ્યા મિલિયન બેઝ જોડ ધરાવે છે. આજે ખાલી જગ્યા જ લીધી છે બધી. બીજો પ્રશ્ન: મનુષ્યનો સૌથી મોટો જનીન કયો છે? નામ છે ને જનીન, શું ઉત્પન્ન કરે પ્રોટીન તેના પરથી, કે જેમાં ખાલી જગ્યા મિલિયન બેઝ આવેલા હોય છે. ખાલી જગ્યા ટકા જનીન, જીનોમ એટલે ટોટલ જીનોમમાંથી કેટલો જીનોમ પ્રોટીન માટે સંકેતન કરે. બરાબર, અને આની સાથે એક બીજો પણ તમારે પ્રશ્ન લેવો હોય તો લઈ શકાય કે કેટલો ટકા જીનોમ જે છે એ બધા જ મનુષ્યમાં સમાન. બરાબર, પ્રથમ રંગસૂત્રો પર જનીનોની સંખ્યા જણાવો અને વાય રંગસૂત્રો પર જનીનોની સંખ્યા જણાવો. SNPSનું પૂર્ણ નામ જણાવો. ફટાફટ ફટાફટ આન્સર લખી શકો. બરાબર છે, એક મિનિટની અંદર તો આ બધા આન્સરો લખાઈ જવા જોઈએ. ચાલો મારી સાથે તમે તમારા જવાબો ટેલી કરી દો. હ્યુમન જીનોમ જે છે એ હ્યુમન જીનોમ કેટલા મિલિયન બેઝ જોડ ધરાવે છે? 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. યાદ રાખવું પડશે તમારે, હા, 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. મનુષ્યમાં સૌથી મોટો જનીન કયો છે? ડિસ્ટ્રોફિન. બરાબર, અને કે જેમાં બેઝ કેટલા છે? આમ લગભગ સરેરાશ 3000 બેઝ હોય, પરંતુ આ અપવાદરૂપ છે, એની અંદર 2.4 મિલિયન બેઝ જોવા મળે છે. કેટલા? 2.4 મિલિયન બેઝ. ત્રીજો પ્રશ્ન: ખાલી જગ્યા ટકા જીનોમ પ્રોટીન માટે સંકેતન કરે, તો less than 2%. 2% કરતાં પણ ઓછો જીનોમ પ્રોટીન માટે સંકેતન પૂરું પાડે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન: પ્રથમ રંગસૂત્ર જે છે એમાં જનીનોની સંખ્યા કેટલી? 2968, 2968 જેટલી. અને બચ્ચું રંગસૂત્ર, વાય રંગસૂત્ર છે, એના ઉપર જનીનોની સંખ્યા કેટલી? કદમાં નાનો એટલે એની ઉપર જનીનોની સંખ્યા પણ ઓછી હશે, 231. આની અંદર એક બીજો કે ભાઈ કેટલા ટકા જીનોમ જે છે એ બધા જ મનુષ્યમાં સમાન છે, આપણે એક એક્સ્ટ્રા ઉમેરેલો હતો, તો 99.9% સમાન. બરાબર, SNPSનું પૂર્ણ નામ સિંગલ ન્યુક્લિયોટાઈડ, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, પોલિમોર્ફિઝમ. બરાબર છે, ઓકે, એનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે DNA ફિંગરપ્રિન્ટિંગ નહીં, DNA ફિંગરપ્રિન્ટિંગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.